हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું ચાવાચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય કુકુ ગુજરાતી જેમાં આપણે પાઠ 3 સમજી રહ્યા છીએ. તો સંખ્યાની વૈશ્વિક ત્રિજ્યાની તો કલાકારની ઢીંગલી જોઈ અને એમાં હવે આપણે પેજ નંબર 44 જોવાનું છે. તો હવે તમારે શું કરવાનું છે કરે તો કે જે તમારી બુકમાં પેજ નંબર 43 છે આ 43 નું પેજ છે એનો સ્ક્રીનશોટ એટલે કે ફોટો પાડી અને તમારા WhatsApp માં મોકલવાના છીએ. તો એ WhatsApp માં તમને મોકલીએ એટલે ત્યારે જે રીતે તમે વિડિયો જોઈને હોમવર્ક કરો છો એ રીતે તમારે આ ફોટો જોઈ અને તમારે પાકી બુક માં લખીને પાકું કરવાનું રહેશે. તો તમને પેજ નંબર 43 છે એ WhatsApp માં મોકલવામાં આવશે. હવે આજે આપણે અહીંયા પેજ નંબર 44 જોઈએ. તો પેજ નંબર 44 માં વિકલ્પ છે, જો કાળો બધા પેજ નંબર 44 એમાં વિકલ્પ છે. પહેલું, નજીકના અર્થવાળા વાક્ય સામે રાઈટ કરો. તો દિવ્યેશ ગરીબ મા બાપનું એકમાત્ર સંતાન છે. તો એમાં જવાબ આવશે પહેલું કે દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા. ત્યાર પછી બીજું છે કે પેટ ભૂખથી ભૂખ પાડતું હોય છતાં ગુરુમાં સુધી ન લઈ જવા જેટલો સ્વયં તેણે કેળવી લીધો હતો. તો એમાં શું આવશે, એને સ્વયં કેળવી લીધો હતો તો શું કામ કે પોતે ગરીબ મા બાપનો દીકરો હતો અને એને પોતાની ઈચ્છા ઉપર કાબુ મેળવી લીધો હતો એટલે એમાં પણ પેટ વાક્ય આવશે. ત્યાર પછી છે કે દિવ્યેશ ઘણી હોશથી પોતાની કલાકારી વડે અજબ સર્જન કરતો હતો. તો એમાં આવશે, એમાં પણ પેલું જ આવશે કે દિવ્યેશ ઘણા ઉમરથી નવા નવા ચિત્ર દોરતો હતો. અને ત્યાર પછી ચોથું છે કે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. તો એમાં બીજું આવશે કે રક્ષાબંધનને કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યાર પછી તમારે જોવાનું છે પેજ નંબર, હવે તમારે આમાં શું કરવાનું છે, પેજ નંબર 45 ઉપર છે કે તમે તમારા શાળામાં ઉજવેલા રક્ષાબંધન વિશે તમે 5 વાક્ય લખો અથવા તો તમે તમારા અનુભવો છે એ જણાવો. તો તમારે આમાં તમારી જાતે 5 વાક્ય લખવાના છે કેમ કે આપણે બધા અહીંયા શાળામાં રક્ષાબંધન નો કાર્યક્રમ જે પ્રોગ્રામ છે એ આપણે અહીંયા ઉજવ્યો છે અને દર વખતે આપણે અહીંયા રાખી પણ બનાવીએ છીએ, રાખી સ્પર્ધા પણ રાખીએ છીએ અને સાથે રક્ષાબંધન નો તહેવાર પણ ઉજવીએ છીએ. તો બધાને અનુભવ છે તો તમારે તમારા અનુભવો દ્વારા કે તમે સ્કૂલમાં કેવું જોયું શું કરતા હતા કેવી રીતે રક્ષાબંધન નો કાર્યક્રમ છે એ ઉજવો છો તે બધું થઈ અને તમારે એના 5 વાક્ય છે એ તમારે આજના હોમવર્કમાં કરવાનું છે. હવે ત્યાર પછી તમે જો પેજ નંબર 46 ઉપર જુઓ, પેજ નંબર 46 માં જુઓ, પેજ નંબર 46 કેમ બતાવે તો આમાં તમારે શું કરવાનું છે તો કે કાંઈ નહીં, ખાલી તમારે મોટેથી એટલે કે જોરથી વાંચવાનું છે. તો જોરથી કેવી રીતે વાંચવાનું છે જુઓ, તમારે તમે બુક ખોલો એમાં નાનો મોટો મોટો એવી રીતે શબ્દ થાય છે, જે પહેલો શબ્દ છે એ નાનો છે, બીજો છે એનાથી થોડો મોટો છે, ત્રીજો એનાથી મોટો, ચોથો એનાથી મોટો અને પાંચમો એનાથી પણ મોટો. તો એ શું કામ કર્યા છે નાના મોટા, તો કે એ તમારા અવાજ પ્રમાણે કર્યું છે. જ્યારે આપણે બોલવાનું ચાલુ કરીએ ત્યારે આપણે કેવી રીતે બોલવાનું છે, જે નાનો અક્ષર છે એનો અવાજ કેવો રાખવાનો છે, ધીમો, અને જે અક્ષર મોટો છે એનો અવાજ ઊંચો રાખવાનો છે. તો કેવી રીતે, તો તમને હું એક બોલીને સમજાવું છું, પછી તમારે એ બધા વાક્ય છે એ બોલવાના રહેશે. તો એમાં પહેલું વાક્ય છે કે હરખ ઘેરી. તો હરખ ઘેરી કેવી રીતે બોલવાનું છે, કે હરખ ઘેરી બરાબર, હરખમાં હરખમાં ધીમો, પછી ખ ને ઘેમાં અવાજ છે એ ઊંચો લેવાનો છે, પછી ત્યાર પછી સામે એવી રીતે છે ઊંચા કે નીચે જવાનું છે. તો સૌથી પહેલો અવાજ કાઢો ત્યારે જોરથી બોલવાનું અને છેલ્લો અવાજ આવે ત્યારે અવાજ છે એ છેલ્લો અક્ષર આવે ત્યારે અવાજ ધીમો કરી દેવાનો છે, પ્લસ એવી રીતે બોલવાનું છે બરાબર. અને આમાં શું બોલવાનું છે કે હરખ ઘેરી.
લેવાનું તો મે એક તાળી પાડી તો તમને શબ્દ આવ્યો મ તો તમારે તરત મ બોલી જવાનું પછી હું બે તાળી પાડો તો તમારે મ કેતો બે જોડા આવે બોલવાનું બરાબર એવી રીતે એક તાળી પાડો તો એક શબ્દ બોલવાનો બે તાળી પાડો તો બે શબ્દ બોલવાનો એવી રીતે તમારે શબ્દ બોલવાના છે જેટલી તાળી હું પાડું એટલા શબ્દ તમારે બોલવાના છે એવી રીતે આ એક સરસ મજાની વાત છે તેમાં પછી અહીંયા આગળ જો પેજ નંબર 47 પેજ નંબર 47 તો આમાં આપણે શું કરવાનું છે તો પેજ નંબર 47 માં તમને એક કોષ્ટક આપેલું છે તો આ કોષ્ટક છે એ તમારે તમારા મમ્મી અથવા તો ઘરમાં કોઈ ભાઈ મોટા ભાઈ બહેન છે તો એની મદદ લઈને તમારે આ કોષ્ટક છે એ આખું પૂરું કરવાનું છે અને આ પેજ આખું ઈઝી છે કેવી રીતે તમારે પછી જાતે ઘરે કરવાનું રહેશે બરાબર તો એમાં તમને અહીંયા ઉપર તમને બધા નામ આપેલા છે એ નામમાં ફળના નામ છે શાકભાજીના નામ છે વૃક્ષના નામ છે છોડના નામ છે અને ઘાસના નામ છે તો એ બધા નામ છે તો એ અંદર બધા એક હાર આપેલા છે તો તમારે શું કરવાનું છે એને અલગ અલગ ક્રમ વાઇઝ ગોઠવવાના છે તો કે ફળના નામ છે તે બધા અહીંયા આવશે વૃક્ષના નામ છે તો બધા અહીંયા લખો પછી શાકભાજીના તો કે અહીંયા લખો બરાબર એવી રીતે કરવાનું છે અને નીચે તમારે જુઓ એની નીચે તમને અહીંયા આપેલું છે તો આ વસ્તુ છે એ તમે બીજા ધોરણમાં તમે શીખી ગયા છો બરાબર કે જે વસ્તુ એના પરિવારની ન હોય એના ઉપર રામ કરો સૂચના શું છે કે જે શબ્દ એના પરિવારના પરિવારનો એટલે કે જે શબ્દ અલગ પડતો હોય જેમ કે બધા કુળના નામ હોય અને એક નામ શાકભાજી હોય તો જે શાકભાજીનું નામ હોય એના ઉપર આપણે રાખું કરવાનું છે એવી જ રીતે છે કે બધા બધા જ વામનના નામ હોય અને એક ફળનું નામ હોય તો બધા વામનના નામ સાચા હોય અને જે ફળનું નામ હોય એના ઉપર આપણે રાખું કરવાનું તો આ પણ એવી જ રીતે છે તો કઈ રીતે કરવાનું છે હું તમને બે ત્રણ વાક્ય સમજાવી દઉં છું ત્યાર પછી તમારે ઘરે તમારી સાથે કરવાનું રહેશે કયું પેજ નંબર 47 તો હવે એમાં કઈ રીતે કરવાનું પછી
ડમરો પણ એક ઝાડ છે. ડમરો છે એ ઘાસ આવશે. પછી છે સાગર. સાગર છે એ પણ એક ઘાસ છે. પછી કેરી. કેરી તો ફળ. મેથી. તો મેથી શાકભાજી. પારિજાત છે. તો પારિજાત નામનું એક સરસ મજાનું વૃક્ષ છે. તો પારિજાત છે એ પણ વૃક્ષમાં આવશે. પછી છે કુસ. કુસ છે તો એ ઘાસમાં આવશે. તો સમજાય કે તમને આ બધું આખો પોસ્ટર. તો પછી ત્યાર પછી જો અહીંયા નીચે તમારે રાઉન્ડ કરવાનું છે. તો એ રાઉન્ડ કેવી રીતે કરવાનું છે? તો કે જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે. તો ઉદાહરણમાં નામ કયા કયા છે? તો કે જો સ્કૂટર, બસ, વિમાન, ટેબલ અને સાયકલ. તો હવે આ બધા નામ છે એ શેના છે? વાહનના નામ છે. તો આ બધા નામને અલગ કયું પડે છે? ટેબલ. ટેબલ ઉપર રાઉન્ડ કરો. ત્યાર પછી છે દીપડો, વાઘ, સિંહ, ડુક્કર ને જીરા. તો હવે આ બધા છે એ જંગલી પ્રાણી છે. તો એમાં જે ડુક્કર છે એ ગુંડ. ડુક્કર એટલે કે ગુંડળું. તો એના ઉપર ડુક્કર ઉપર રાઉન્ડ આવશે. કેમ કે એ છે અહીંયા જંગલમાં રહેતું પ્રાણી નથી એટલા માટે. ત્યાર પછી છે લીમડો, કેળ, પીપળો, આંબો અને વડ. તો આ બધા છે એ ઝાડ છે. અને કેળનું ઝાડ છે એ અલગ પડી જાય છે. એટલે કેળ ઉપર રાઉન્ડ કરો. એવી જ રીતે તમારે આ પાંચે પાંચમાં જે જે શબ્દ અલગ પડે છે એ તમારે એના ઉપર રાઉન્ડ કરવાનું છે. તો થઈ ગયા આપણે પેજ નંબર 47. તો હવે ત્યાર પછી પેજ નંબર 48 કાઢો. પેજ નંબર 48. પેજ નંબર 48. તો પેજ નંબર 48 માં તમારે શું કરવાનું છે? તો કે કુટુંબના સભ્ય હોય તેવા શબ્દ કરો. એટલે કુટુંબ એટલે કે આપણે જે બધા ભાઈ બહેન કાકા દાદા રહેતા હોય એ કુટુંબ નહીં, પણ જે છે એને લગતું હોય એવા એવા શબ્દના એક સાથે નામ લખવાનું છે. તો જો તમને એમાં ઉદાહરણ આપેલું છે પેજ નંબર 48 કાઢો. ફટાફટ બધા 48 ના પેજ ઉપર જોવો. તો એમાં પહેલો શબ્દ છે શાળા. ઉદાહરણ આપેલું છે. તો શાળાના કુટુંબ એટલે કે શાળામાં કઈ કઈ વસ્તુ હોય છે? તો કે ઘણ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા અને મિત્ર. તો આટલા શબ્દ છે એ શાળા સાથે જોડાયેલા છે. એટલે એ શાળાના કુટુંબના. ત્યાર પછી છે ખેતર. તો ખેતરમાં તમે શું લખી શકો? તો કે જમીન, હળ, બળદ, ગાડું અને પાણી નાખવું અને સિંચાઈ. બરાબર. તો આ બધી વસ્તુ છે એ ખેતર સાથે જોડાયેલી છે. ત્યાર પછી છે ગાય. તો ગાય સાથે કયા તમે પાંચ શબ્દ કે તમને આવતા શબ્દ લખો? તો કે ગાય છે એ લાલ છે. બરાબર. ગાય સફેદ હોય છે, એમાં બે શિંગડા હોય છે. બરાબર. એક પૂંછડી હોય છે, ચાર પગ હોય છે. ચાર પગ, એક પૂંછડી, બે શિંગડા, એ ગાયમાં લખવાનું છે. પછી છે ડોક્ટર. તો ડોક્ટરને આ કુટુંબમાં કયા કયા આવે? તો કે કાતર, પછી કાતર છે, પછી સોય છે, ઇન્જેક્શન છે, દવા અને થર્મોમીટર કે બીપી માપવાનું મશીન છે. બરાબર. એ ડોક્ટરના ડોક્ટરના લખવાનું છે. પછી છે કુટુંબ. તો કુટુંબમાં કોણ કોણ હોય? તો કે મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન અને દાદાદાદી અને કાકા વાળા. એ કુટુંબમાં લખવાનું છે. તો થઈ ગયું તમારે આ પાંચ વાક્ય. ત્યાર પછી તમારે નીચે જુઓ તમને સ કે સ મીઠાવાળો સ કે સસસ્ત્રાનો સ એવા શબ્દ તમારે લખવાના છે. જુઓ અહીંયા સ મીઠાવાળો સ અને સસલાનો સ આવતા હોય એવા શબ્દની ખાલી જગ્યા તમને આપેલી છે. તો તમારે જોવાનું છે કે કઈ જગ્યાએ કયો સ આવશે. તો એટલે તમને લખીને સમજાવું છું. તમને ખાલી જગ્યા આમ આપેલી છે કે સે થ. તો હવે આપણે લેવાનું છે કયો સ મીઠાવાળો સ અને સસલાનો સ. આ બે માટે ગમે તે એક આવતો હોય એ જ તમારે લેવાનું છે. બરાબર. તો હવે ખાલી જગ્યા તમને આવી રીતે આપેલી છે ઉદાહરણ. બરાબર. તો આ ક છે તેમાં સી આવશે. તો કયો આવશે? સ આવશે. તો ખાલી જગ્યામાં શું લખવાનું છે? સે. પછી એવી જ રીતે બીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ખાલી જગ્યા લુ. તો હવે આમાં કયો સ આવશે? સસલું છે. તો આમાં કયો સ આવશે?
Very good. So next, next.